શ્રીજી ગૌશાળામાં વન ભોજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં બહોડી સંખ્યામાં લોકોએ આનંદ ઉત્સાહ સાથે વન ભોજનની મજા માણી વિવિધ ગીતો મારફત રાજકોટની સંગીત પ્રેમી જનતાએ સંગીતનો પણ આનંદ માણ્યો શ્રીજી ગૌશાળા દ્વારા પ્રાકૃતિક ખેતી પણ કરવામાં આવે છે તેમજ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કરે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવે ગૌશાળામાં દૂધમાંથી વિવિધ પ્રોડક્ટ પણ બનાવવામાં આવે છે હું રમેશભાઈ ઠક્કર શ્રીજી ગૌશાળા રાજકોટ છેલ્લા પચીસ વર્ષથી અઢારસોથી વધુ ગાયોનું લાલન પાલન લોકોના દાતા પરિવહરના થઈ રહ્યું છે ત્યારે લોકોને હજી વધુ જોડી રાખવા માટે અને પરસોત્તમ મહિનાના પવિત્ર દિવસોમાં લોકોને વન ભોજનનું એક મહત્ત્વતા હોય છે ત્યારે આ ગાય માતા સાથે જોડીને આ વન ભોજનનું આયોજન કરી રહ્યા છીએ અને દર વર્ષે શ્રાવણ મહિનામાં અમે આવું કંઈક બોન કરીએ છીએ પણ પરસોત્તમ વિશેષ હોય છે લોકો પણ ખૂબ ઉત્સાહથી ભાગ લેતા હોય છે અને આ રીતે ગાયને અને લોકોને જોડવાનો પ્રયત્ન કરીએ છીએ બીજું અમે જ્યારે ગાય માતાની સાથે એનું સંવર્ધન કરીએ પણ લોકોને બીમારીમાં પણ ઘટાડો થયો છે કારણ કે ગૌમૂત્ર અને એના દ્વારા અમે લોકોને માનવ સેવાની એક દોરવા માટેનો ઉપયોગ કરી અને દરથી પણ દૂર રાખીએ છીએ સાથે સાથે ગાય માતાને સ્પર્શ કરવાથી એને જે ફાયદા છે ચોવીસ તત્વોના એ પણ ગાયને ભેટવાથી અથવા એને હાથ ફેરવવાથી મળે છે અને આ વાતાવરણમાં રહેવાથી પણ ગાયને ફાયદો થાય છે કોરોના જેવા બીમારીમાં અમે લોકો બીમાર નથી પડ્યા અમારો સ્ટાફ કે કોઈ બીમાર નથી પડ્યું એનું કારણ હોય તો ગૌ માતા છે એ લોકો સુધી મેસેજ પહોંચાડીએ છીએ જે તન મને ધનથી લોકો સુખી થાય એ ભાવના સાથે આ પ્રયોગ કરતા હોય છેલ્લા દસ બાર વર્ષથી પ્રાકૃતિક ખેતી ઉપર કામ કરીએ છીએ અત્યારે ખાતરનો પણ સરસ અમે આયોજન કર્યું છે ખાતર બહુ લોકો ખેડૂતો હશે હશે લઈ જાય છે અમારું અને ઓર્ગેનિક ખેતી તરફ ફરી રહ્યા છે ત્યારે અમને ગૌરવ થાય કે લોકોને બીમારીથી દૂર કરવા છે બીમાર પાડવા દૂર કરવા માટે ઓર્ગેનિક ખેતી અને માન્ય નરેન્દ્ર મોદી સાહેબ પણ આજે ઈચ્છે છે કે ગાય આધારિત ખેતી બીજી ખાસ વાત ગાયના ગોબરથી ખેતી થશે ત્યારે જમીનનું સર્જન થશે યુરિયાના ખાતરથી જમીન નવી નહીં બને એટલે મેરી મિટ્ટી મેરા દેશ જે આજે એમનું સ્લોગન છે એ પણ ખૂબ ભાવભૂર્યું અને ખૂબ સારું છે તો ગાયના ગોબરથી જ આ જમીનનું સર્જન પણ થશે સાથે સાથે અત્યારે મિલેટની વાત કરીએ ત્યારે મોદી સાહેબે મિલેટ ઉપર ખૂબ ભારે આપી દીધે આપણા બધાને ખબર છે ઘઉં અને ચોખાનું પૂરિયું નાનું થાય છે અને ઘણા વિધો આજે ચોખા ખાવાની કે ઘઉં ના ના પડે ત્યારે મકાઈ જુવાર બાજરીનું ડુંડું પણ મોટું થાય અને ઘાસ દોનાથી વધારે ગાયને સારામાં સારું ઓર્ગેનિક ખાતર મળશે કારણ કે એમાં દવા પણ ઓછી છાંટવી પડે છે તો લોકોને પણ વિનંતી કરીએ કે મિલેટ તરફ વળી અને પોતાની હેલ્થ અને ગાય માતા માટેનો એક સારામાં સારો ચારો આપી શકાય એ માટે પણ પ્રયત્ન કરીએ અધિક શ્રાવણ માસ એટલે પુરુષોત્તમ માસ આપણી પરંપરા રહી છે કે અધિક માસ અને શ્રાવણ માસમાં આપણે કાયમ માટે પ્રકૃતિના સાનિધ્યમાં વન ભોજન માટે જવાનો આપણો એક પ્રયાસ રહ્યો છે એ પ્રયાસના ભાગરૂપે આજે સમસ્ત રાજકોટમાંથી જેટલા પરિવારો આવી શકે બધાને નિમંત્રણ આપી અમે વનભોજનની અહીંયા વ્યવસ્થા કરી છે વનભોજનની સાથે સાથે કંઈક એન્ટરટેનમેન્ટ એટલે કે લોકોને આનંદ આવે એવા શ્રી કૃષ્ણ ભક્તિના ગીતો દેશભક્તિના ગીતો એવો એક સંગીતનો કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવેલો છે ખાસ તો તહેવારો ઉજવવા માટેનું મુખ્ય પરિબળ મુખ્ય કારણ એક જ હોય છે કે આજે સમાજમાં લોકો અનેકો દ્વિધાઓથી જીવે છે કોઈને કાંઈ ને કાંઈ ઉપાધિ લઈ અને જીવતા હોય છે આવા સામૂહિક કાર્યક્રમો જ્યારે કરીએ ત્યારે સમાજના દરેક વર્ગના લોકો આવી અને પોતાના દુઃખ ભૂલી હળવા થઈ પ્રકૃતિના ખોળે આનંદ કરી ગાય માતાના સાનિધ્યમાં એકદમ પવિત્ર વાતાવરણમાં પોતાના બધા દુઃખો ભૂલી અને ફરીથી એક નવ ચેતના સાથે ઘરે જાય એવી અમારી લાગણી અને એ લાગણીને માન આપવા માટે સમાજમાં જ્યારે જ્યારે અમે આમંત્રણ મોકલીએ છીએ ત્યારે લોકો પૂરા ઉમળકાથી પૂરા ઉત્સાહથી અમારા આ કાર્યક્રમમાં રાજકોટથી પંદર વીસ કિલોમીટર દૂરથી પણ લોકો આવે છે એને અમે અમારું સૌભાગ્ય અહોભાગ્ય ગણીએ છીએ આજે મુખ્ય મહેમાનમાં જે અમારા કાયમી દાતાઓ છે એ બધા અતિથિ વિશેષ તરીકે જ છે જેમના સહયોગથી આ ગૌશાળા ચાલે છે અને કાયમ માટે હરેક પરિસ્થિતિમાં જે લોકો અમારી સાથે ઊભા હોય છે એ બધા અમારા મુખ્ય અતિથિ જ છે